नमस्ते विद्यार्थी मित्रों, यूट्यूब ना माध्यम द्वारा सर्वोपरि स्कूल में आपनु हार्दिक स्वागत छे। धोरण 10 विषय सामाजिक विज्ञान अंतर्गत आपणे पाठ 10 भारत कृषि विषय भणता हता। जे अगाउ पाठ आपणे आगळ समझिए ए पहेला तमे झड़पथी तमारी हाजरी कमेंट बॉक्स में नोंधावी लेजो। हूँ थोड़ी क्षणों माटे उभी छूं। સરસ, તો પુરલીની હાજરી ચાલો જોઈએ, થોડુંક પુનરાવર્તન કરી લઈએ અગાઉના પ્રિયનું, બરાબર ને? ભારતીય આર્થિક વ્યવસ્થાનો પાયો હોય તો એ કૃષિ છે, ખેતી છે, બરાબર? એ આપણે જોયું, ખેતીનો આર્થિક ઉત્પાદન પ્રવૃત્તિમાં ઉદ્યોગોમાં કાચો માલ પણ ખેતી જ પૂરો પાડે છે, એટલે દરેક ક્ષેત્રમાં ખેતી બહુ જરૂરી છે। અનાજ ઉત્પાદન તો કરે છે, સાથે સાથે વ્યવસાયિક ક્ષેત્રે પણ ખેતીનું ઘણું મોટું પ્રદાન છે। પછી આપણે એમાં જોયું કે કૃષિના પ્રકારો, બરાબર ને, જેમ કે જીવન નિર્વાહ ખેતી, બરાબર, કેવી ભારતમાં ખેતી થાય છે? તો જીવન નિર્વાહ ખેતી કે જેમાં ખેડૂત છે, બરાબર, એ જે અનાજ ઉગવે એમાંથી એના પરિવારનું ભરણ પોષણ થાય એટલું અનાજ ઉગવી શકે એને શું કહેવાય? જીવન નિર્વાહ ખેતી। પછી સૂકી ખેતી કોને કહેવાય, આદ્ર ખેતી કોને કહેવાય, સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી કોને કહેવાય, બરાબર, જેમ કે જંગલ વિસ્તાર હોય ત્યાંથી વૃક્ષો કાપી કે સળગાવી બાળી અને પછી અહીંયા જમીન સાફ કરી અને ખેતી ઉગાડવામાં આવે અને પછી 2-3 વર્ષ પછી વળી પાછું બીજી જગ્યાએ એવી રીતના ખેતી કરવામાં આવે તો એને કેવી ખેતી કહીએ છીએ આપણે? સ્થળાંતરિત કે ઝૂમ ખેતી। પછી તમે બગાયતી ખેતી વિશે ભણ્યા, બરાબર, સઘન ખેતી, આ કૃષિના પ્રકારો જોયા। અને પછી આપણે બીજું કૃષિ પદ્ધતિઓ કે જેમાં સજીવ ખેતી, બરાબર, પછી ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી, આ ત્રણેય વિશે આપણે જોયું। તો હવે એ તો તમારે એકદમ સરસ મજાનું ક્લિયર થઈ ગયું, પણ હવે ભારતમાં કૃષિ પેદાશો કેવા કેવા પાકો થાય છે એના વિશે જોઈએ, બરાબર ને? ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે, બરાબર ને? તમને પૂછાય કે ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને 3 વિભાગમાં વહેંચી શકાય, બરાબર ને? આપણે લઈએ છીએ ને, શિયાળામાં પાક લઈ, ઉનાળામાં પાક લઈ, ચોમાસામાં પાક લઈ, બરાબર? તો શું કહેવાનું કે ભાઈ ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને 3 વિભાગમાં વહેંચી શકાય એમ। હવે એમાં છે પેલું, બરાબર, તો ખરીફ પાક। ખરીફ પાક કોને કહેવાય? તો જે ચોમાસામાં લેવામાં આવે ને એ પાકને કેવા પાકો કહેવાય? ખરીફ પાક। જો ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે। તમને કદાચ એમ પૂછે કે ખરીફ પાક કોને કહેવાય, બરાબર, પછી એવી રીતના રવિ પાક કોને કહેવાય કે જાયદ પાક કોને કહેવાય, બરાબર, થોડુંક જોઈ લો એટલે યાદ રહી જશે। ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે। આ પાકનો સમય જૂન જુલાઈથી, બરાબર, ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે। મોટે ભાગે ચોમાસામાં જ લેવાય છે, એટલે કે જૂન જુલાઈ, બરાબર ને, ઓક્ટોબર નવેમ્બર સુધીના હોય છે। આ ગાળામાં જે પાક તૈયાર થાય એને આપણે શું કહીએ છીએ? ખરીફ પાક એમ। હવે એમાં કેવી ખેત પેદાશો થાય છે? તો ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, બરાબર, કપાસ, તલ, મગફળી અને મઠ, મગ વગેરે ખરીફ પાક છે, બરાબર, આ બધા ખરીફ પાકમાં આવે। પછી હવે આવે છે રવિ પાકો। ચોમાસાની ઋતુ પૂરી થઈ જાય, બરાબર, અને શિયાળાની ઋતુમાં કેવા પાકો લેવામાં આવે? તો શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે। પાકનો સમય ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે। ઓક્ટોબર નવેમ્બરથી શરૂ થાય અને માર્ચ એપ્રિલ સુધીમાં આ રવિ પાક લેવાઈ જાય છે। ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાક છે। આમે ઠંડુ વાતાવરણ હોય ઘઉંના પાકને તો બહુ અનુકૂળ આવે, બરાબર ને? એટલે શિયાળામાં લેવામાં આવતા પાકને, બરાબર ને, શું કહેવાય? રવિ પાક એમ। પછી આવે છે જાયદ। ઉનાળામાં લેવામાં આવતા પાકને શું કહેવાય? જાયદ, અથવા તો ઉનાળુ પાક પણ આપણે કહી છીએ। ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ કહે છે। પાકનો સમય માર્ચથી જૂન સુધીનો હોય છે। ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી તથા તરબૂચ, કાકડી, સકટેટી વગેરે જેવા જાયદ પાક છે, બરાબર ને? ચાલો હવે મુખ્ય કૃષિ પાકો જો આમાં ખાસ એટલું યાદ રાખવાનું કે તમને એમ કહે કે ભાઈ ખરીફ પાક ક્યારે લેવામાં આવે, રવિ પાક ક્યારે લેવામાં આવે, જાયદ પાક ક્યારે લેવામાં આવે,
કૃષિના આધારે ભારતમાં બરાબર ને કેટલા પ્રકારમાં વેચી શકાય આપણે બરાબર ને, તો એ પણ વેચાવું એકદમ સહેલું થઈ ગયું છે. તો એટલું તો યાદ રહી જ જશે ને બધાને, છતાંય એક વખત કોષ્ટક વાંચી લેવાનું બરાબર, સાવ સહેલું છે. હવે મુખ્ય કૃષિ પાક, ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાના કારણે ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે. કારણ કે આપણે ભૌગોલિક ભિન્નતા છે ને, ક્યાંક ઠંડુ વાતાવરણ હોય, ક્યાંક ગરમ વાતાવરણ હોય બરાબર, જમીનના પણ જુદા જુદા પ્રકાર છે. આમ ભૌગોલિક ભિન્નતાના કારણે આબોહવામાં પણ પરિવર્તન હોય. હિમાલય બાજુ જાવ તો ઠંડી હોય બરાબર ને, રાજસ્થાનમાં આવીએ તો એકદમ ગરમી હોય. તો આમ વિવિધતાના કારણે ભૌગોલિક વાતાવરણના આધારે જુદા જુદા પાકો લેવામાં આવે છે. મુખ્ય કૃષિ પાક, ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે. હવે જો ભારતના મુખ્ય કૃષિ પેદાશો બરાબર ને, મુખ્ય કૃષિ પેદાશો ભારતની કઈ કઈ છે, તો ધાન્ય પાક. જો આ કોષ્ટક બરાબર યાદ રાખજો, ને હું તેમ કહું છું કે આ બે કોષ્ટક છે ને રોક નોટમાં લખી નાખજો, એટલે તમને એકદમ પાકું થઈ જાય બરાબર ને. ધાન્ય પાક તો એમાં કેનો કેનો સમાવેશ થાય, ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ. પછી આવે છે કઠોળ, તો ભાઈ એમાં તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ, મસૂર વગેરે કઠોળમાં આવી જાય. તેલેબિયા, તો જેમાંથી તેલ નીકળે એવા એમ. તો મગફળી છે, તલ છે, સોયાબીન છે, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેરી, અળસી વગેરેને શું કહેવાય, તેલેબિયા, કે જેમાંથી તેલ આપણે મળે એ બધા પાકોને તેલેબિયા કહેવાય એમ. પીણા, ચા બરાબર, કોફી, કોકો વગેરે પીણા એમ, ખેત પેદાશો છે ને એમ. રોકડિયા પાક બરાબર ને, તો કપાસ, શેરડી, તણ, તમાકુ, રબર વગેરે રોકડિયા પાકો છે એમ. પછી આવે છે ઔષધીય મસાલા પાક બરાબર, જેનો આપણે ઔષધ તરીકે ઉપયોગ કરી કે મસાલા તરીકે ઉપયોગ કરીએ એવા બરાબર ને. તો જીરું છે, વરિયાળી છે, ઈશબગુલ છે, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ વગેરે મસાલા પાકો કે ઔષધીય પાકો છે. હવે આવે છે ફળ, ફળાદી એમ, તો કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ બરાબર, અને શાકભાજી, તો બટાકા, રીંગણ, ડુંગળી, ટામેટા, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર, વિવિધ ભાજીઓ, આ આ બધી આપણી કૃષિ પેદાશો છે બરાબર ને. હવે આવે છે ધાન્ય પાક બરાબર. આ ધાન્ય પાકો છે, જો મેં તમને ઉપર કોષ્ટકમાં કીધું જ બરાબર ને, કે ભાઈ ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ, આ બધા આપણા ધાન્ય પાકો છે. શું કહે છે, તો ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ 75% વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે બરાબર ને. તમને એમ કે કેટલા ટકા ભાગ રોકે છે, તો કેટલા ટકા ભાગમાં થાય છે, તો ધાન્ય પાકો બરાબર, ધાન્ય પાકો જો ખાસ યાદ રાખજો બરાબર, ધાન્ય પાકો ભારતના કુલ વાવેતર વિસ્તારના લગભગ 75% વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે, અને કુલ ઉત્પાદન આશરે 50% ઉત્પાદન ધાન્ય પાકમાંથી મળે છે બરાબર ને. 50% ઉત્પાદન તો એકલા ધાન્ય પાકમાંથી ન જ મળે છે. મુખ્ય ધાન્ય પાક નીચે મુજબ છે, જે આ મુખ્ય ધાન્ય પાક છે એ નીચે પ્રમાણે છે. ડાંગર બરાબર, શું કહે છે, ડાંગર એ આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે. વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે. ડાંગર એટલે ચોખા પેલા તો બરાબર ને, ભારતની તો અડધી વસ્તી આ ચોખા ઉપર જ નિર્ભર છે, અને વિશ્વમાં પણ એટલી બધી માંગ છે. ધાન્ય પાક છે વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે, જો ખાસ નોંધ કરજો બરાબર. ડાંગરના ઉત્પાદનમાં ભારતનો કેટલામો ક્રમ આવે છે વિશ્વમાં, બીજો ક્રમ, પહેલો ક્રમ કોનો છે, ચીનનો. ખાસ નાની નાની બાબત પણ ધ્યાન રાખવાની, એકદમ એકાગ્રતાથી વાંચો, એટલે આવા નાના નાના એક વાક્યના પ્રશ્નમાં પૂછાય બરાબર, વિકલ્પમાં પૂછાય કે ખાલી જગ્યામાં આપને આવડી જાય. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ પર ડાંગર રોપવામાં આવે છે. ડાંગર એ ઉષ્ણ કટિબંધીય પાક છે. વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા, લઘુત્તમ 20 સેલ્સિયસ તાપમાન,
નદીઓના કાપની ફળદ્રુપ જમીન અને 100 સેમી કે તેથી વધુ વરસાદ જરૂરી છે. ઓછા વરસાદવાળા વિસ્તારો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી આ પાક લેવાય છે. જ્યાં ઓછો વરસાદ હોય છે ત્યાં સિંચાઈથી આ પાક લેવામાં આવે છે. એમાં ખાસ કરીને પંજાબ છે, બરાબર, પશ્ચિમ બંગાળ, ડાંગરની ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી આ પાક લેવાય છે. ડાંગર ખેતી માનવ શ્રમની વધુ જરૂરિયાત રહે છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગણા, બિહાર, ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે, બરાબર. આ રાજ્યોમાં એનું ઉત્પાદન વધારે થાય છે. અને ભાઈ આપણે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી પણ આ પાકનું વાવેતર થાય છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, ઓડિશા તથા તમિલનાડુ વગેરે રાજ્યોમાં વર્ષમાં 2 કે 3 વાર પાક લેવાય છે, બરાબર. વર્ષમાં 2 કે 3 વાર આ પાક લેવામાં આવે છે. ગુજરાતમાં સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનું વાવેતર થાય છે. ડાંગર એ પાણીની વધુ જરૂરિયાત વાળો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લેવામાં આવે છે, બરાબર. પછી આવે છે ઘઉં. ડાંગર પછી ઘઉં એ આપણા દેશનો બીજો મહત્વનો ધાન્ય પાક છે. ડાંગર પછીનો જો મહત્વનો કોઈ પાક હોય તો એ છે ઘઉં, બરાબર ને. ભારતની 1/3 ખેત ભૂમિ પર ઘઉંની ખેતી કરવામાં આવે છે. ભારતની ભૂમિની 1/3 ભાગ ઉપર તો આ એકલા ઘઉંની જ ખેતી કરવામાં આવે છે. તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે, બરાબર ને. ઉત્તર પશ્ચિમના રાજ્યોનો આ મુખ્ય ખોરાક છે. ઘઉં એક સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે. ઘઉંના પાક માટે કાળી કે ફળદ્રુપ ગોરાળું જમીન અને 75 સેમી વાર્ષિક વરસાદ જરૂરી છે. સિંચાઈની મદદથી ઓછા વરસાદવાળા ભાગમાં પણ ઘઉં ઉગાડવામાં આવે છે. વરસાદ ઓછો હોય પણ સિંચાઈની સગવડ હોય તો આપણે ખબર છે ને કે સિંચાઈ દ્વારા પણ ઘઉંનું તો વાવેતર થાય છે. 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી. ઘઉંની ખેતીમાં યાંત્રિકીકરણ થયું હોવાથી શ્રમિકોની ઓછી જરૂર પડે છે, બરાબર ને. ઘઉંના ઉત્પાદનમાં આવે તો એટલા બધા યાંત્રિક સાધનો આવી ગયા, કટર ને ઓલું આવી ગયું, એટલે સ્વાભાવિક છે કે ખેડૂતોનો શ્રમ ઓછો થાય છે અને એનું કામ પણ સહેલું બની જાય છે. જરૂર પડે છે, શ્રમિકોની ઓછી જરૂર પડે છે. હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન લગભગ બમણું થયું છે. ઘઉંની ખેતી મુખ્યત્વે પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં થાય છે. દેશમાં કુલ ઘઉં ઉત્પાદનના 2/3 ભાગ આ રાજ્યોનો હોય છે, બરાબર. સૌથી મુખ્યત્વે પંજાબ અને હરિયાણા, બરાબર. પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ઘઉંનું પુષ્કળ પ્રમાણ થાય છે, એમાં ખાસ પંજાબ, બરાબર. કદાચ નકશામાં તમને પૂછાય કે ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતું કોઈ પણ એક રાજ્યનું નામ જણાવો તો પંજાબ. દેશમાં કુલ ઘઉં ઉત્પાદનના 2/3 ભાગ આ રાજ્યોનો હોય છે. આ રાજ્યોમાં સિંચાઈની સગવડ હોવાથી ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે. પંજાબમાં નહેરોના પાણીને લીધે ઘઉંનો વિપુલ પાક થાય છે. એટલે તો પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. ખાસ એની જે પેન્સિલથી અંડરલાઈન કરી નાખો કે ઘઉંનો કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે, તો પંજાબ. એમ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં પણ ઘઉંનું વાવેતર થાય છે. ગુજરાતમાં ભાલ વિસ્તારમાં ભાલિયા ઘઉં થાય છે, બરાબર ને. એની નીચે પણ પેન્સિલથી અંડરલાઈન કરી નાખો કે ગુજરાતના ભાલ વિસ્તારમાં કયા ઘઉં થાય છે, બરાબર, તો ભાલિયા ઘઉં. આ ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, ખેડામાં ઘઉં થાય છે. રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે, બરાબર. ઘઉં છે એ શ્રેષ્ઠ છે. ઘઉંના લોટમાંથી રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપસી, લાડુ, સુખડી, પાઉં, પૂરી, કેક, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે. બધા પ્રકારના અનાજ કરતા ઘઉં પૌષ્ટિક તત્વો વધારે છે. આથી જ ઘઉં અનાજનો રાજા ગણાય છે. ઘઉંને અનાજનો રાજા કેમ ગણવામાં આવે છે તો બીજા ધાન્ય પાકો કરતા ઘઉંમાં પોષક તત્વનું પ્રમાણ સૌથી વધારે છે. ઘઉંની બનાવટો પણ તમે લખી શકો, બરાબર ને, કેમ એને રાજા કહેવામાં આવે છે, કારણ કે એમાં પોષક તત્વોનું પ્રમાણ વધારે છે એટલે ગણાય છે. પછી જુવાર, બાજરી, મકાઈ અને જવ એ ભારતમાં ઉગાડવામાં આવતા મુખ્ય જાડા ધાન્યો છે. જુવાર, બાજરી અને મકાઈ
ચાલો એના વિશે પણ થોડુંક જોઈ લઈએ. જુવાર. ડાંગર અને ઘઉં પછી જુવાર એ ભારતમાં સૌથી વધુ ઉત્પાદન થતું ધાન્ય છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં સૂકા અને ઓછા વરસાદ વાળા વિસ્તારોમાં આ પાકનું વિશાળ પ્રમાણમાં વાવેતર કરાય છે. જુવાર ખરીફ અને રવિ પાક છે. 25-30 સેલ્સિયસ તાપમાન, 25 સેમી જેટલો વરસાદ, કાળી અને ગોરાળુ જમીન અનુકૂળ ગણાય છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત વગેરે રાજ્યોમાં વધારે ઉત્પાદન થાય છે. ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય છે. બરાબર ને? ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર ક્યાં થાય છે? તો સુરત અને તાપી જિલ્લામાં. જુવાર લીલા પશુચારા તરીકે વિશેષ વપરાય છે. બરાબર ને? જુવાર આમ મોટે ભાગે પશુઓના ઘાસચારા માટે પણ એનો ખૂબ ઉપયોગ થાય છે. એમ બાજરી. બાજરી એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે. 25-30 તાપમાન, 40-50 સેમી વરસાદ, હલકી રેતાળ જમીનમાં એ સારી રીતે ઉગે છે. રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં બાજરીના વાવેતરમાં બનાસકાંઠા જિલ્લો મોખરે છે. જો એની નીચે પણ એક પેન્સિલથી અંડરલાઈન કરી નાખું, બરાબર, ગમે ત્યારે પૂછાય આપને આવડી જાય. ગુજરાતમાં મને લાગે છે તો આપણે સમાજમાં ભણી જ ગયા હતા, એટલે તમને યાદ તો હશે જ. બરાબર? ચલો હવે આવે છે મકાઈ. મકાઈ એ ધાન્ય ખરીફ પાક છે. ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર થાય છે. મકાઈનો પાક ડુંગરાળ વિસ્તારોમાં વધુ થાય છે અને ત્યાંના લોકો મુખ્ય ખોરાક છે. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર, તેલ, પ્રોટીન, બાયોફ્યુલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ વધી રહ્યો છે. મકાઈના પાકને ઢોળાવવાળી, કાળી, કઠણ પથરાળ પાણીના નીચાણવાળી જમીન માફક આવે છે. 50-100 સેમી વરસાદ, 21-27 તાપમાન અનુકૂળ ગણાય છે. પશુ આહાર, ધાણી અને મકાઈના તેલનો ઉપયોગ વધી રહ્યો છે. બરાબર ને? ધાણી માટે પણ મકાઈ વપરાય છે અને પશુઓના આહાર માટે પણ મકાઈ વપરાય છે. અને આપણે તો ભાઈ આમેય હવે તો અમેરિકન મકાઈ કરીને પણ ખાવાનું બહુ ચલણ છે. બરાબર ને? દોડવા ચેકિંગ પણ ભાવે એટલે આમ પણ હવે એનું વપરાશ વધતી જાય છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં મકાઈનું વધુ વાવેતર થાય છે. બરાબર? હવે આવે છે કઠોળા. બરાબર? આ ધાન્ય પાકો જોયા, હવે આપણે કઠોળ જોઈએ. બરાબર ને? આ બધાય ડાંગર છે, ઘઉં છે, બરાબર, જુવાર, બાજરી, મકાઈ, આ બધાય આપણા ધાન્ય પાકો વિશે આપણે સમજૂતી મેળવી. હવે કઠોળ. શાકાહારી લોકો માટે કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. એમ કહેવાય છે ને કે કઠોળમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન સમાયેલું હોય છે. તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મગ, અડદ વગેરે કઠોળ પાક ગણાય છે. બરાબર? તુવેર, અડદ, મગ, મઠ એ ખરીફ પાક છે. ચણા, વટાણા અને મેસૂર રવિ પાક છે. વધુ વરસાદવાળા વિસ્તારો સિવાય લગભગ બધા જ રાજ્યોમાં કઠોળનું વાવેતર કરાય છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં તુવેરનું વડોદરા જિલ્લામાં મગ, મઠ કચ્છ જિલ્લામાં અને અડદનું પાટણ જિલ્લામાં સૌથી વધુ વાવેતર થાય છે. બરાબર ને? ખાસ યાદ રાખો, એની નીચે પેન્સિલથી અંડરલાઈન કરી નાખો કે તમને એમ પણ પૂછે કે તુવેરનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં કઈ જગ્યાએ થાય છે, તો વડોદરા જિલ્લામાં. બરાબર? પછી મગ, મઠનું કચ્છ જિલ્લામાં અને અડદનું પાટણ જિલ્લામાં. બરાબર? વાવેતર થાય છે. કઠોળના પાક દ્વારા નાઇટ્રોજનનું જમીનમાં પુનઃસ્થાપન થાય છે, તેથી ધાન્ય પાક સાથે કે ધાન્ય પાકો બાદ જમીનની ફળદ્રુપતા જાળવવા કઠોળનું આંતરપાક તરીકે વાવેતર કરાય છે. બરાબર ને? ધાન્ય પાકો વાવ્યા હોય એના ભેગા કઠોળને પણ રોપી દેવામાં આવે છે, એટલે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે છે. અને તમને ખબર જ હશે કદાચ ખેતરમાં જે વાવેતર કરતા હોય ત્યારે જોયું હોય તો, બરાબર ને, કે ભાઈ બાજરી, ઘઉં ભેગા આવા કઠોળ પાક પણ આપણે વાવતા હોય છે, જેમ કે મગ છે કે
અલગ છે કે ગામડે એરિયે છે ને તો ખબર જ હશે. આટલું જાણો ગમશે. ગુજરાતમાં વવાતા ત્રણ ધાન્ય પાકોમાં નાગલી એટલે કે રાગી મોખરાનું સ્થાન ધરાવે છે. નાગલી એ ડુંગરાળ પ્રદેશમાં વસતા આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે. ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં વવાતા વિવિધ ત્રણ ધાન્ય પાકોમાં નાગલીની પ્રતિ હેક્ટર ઉત્પાદન ક્ષમતા સૌથી વધારે છે. નાગલીને અંગ્રેજીમાં ફિગર મિલેટ કે આફ્રિકન મિલેટ અને ગુજરાતીમાં બાઉટાના નામથી પણ ઓળખવામાં આવે છે. બાઉટો બરાબર, ગુજરાતી આપણે કહીએ છીએ બંટી ને બાજરો બરાબર, બાઉટો એટલે એક જાતનું ધાન્ય પણ ઓળખવામાં આવે છે. નાગલી પોષક તત્વોથી ભરપૂર ત્રણ ધાન્ય પાક છે. તેના દાણામાં પ્રોટીન ખનિજ તત્વ અને વિટામિનનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. નાગલીમાં રેસાની માત્રા વધારે હોવાથી ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓ માટે ખૂબ લાભદાયક છે. નાગલીમાં કેલ્શિયમ અને આયર્નનું પ્રમાણ અન્ય ધાન્ય પાકો કરતા તો વિશેષ હોવાથી તેનો ઉપયોગ કુપોષણ દૂર કરવા અને બેબી ફૂડ બનાવવામાં થાય છે. નાગલી ઉગાડતા આદિવાસી ખેડૂતો લોટમાંથી રોટલા બનાવી ખાય છે. આ ઉપરાંત તેના લોટમાંથી બિસ્કિટ, ચોકલેટ, ટોસ્ટ, નાનખટાઈ, વેફર, પાપડી જેવી જુદી જુદી વાનગીઓ પણ બનાવી શકાય છે. ચલો હવે આપણે જોઈએ તેલેબિયા બરાબર, કઠોળ પછી તેલેબિયા. એમ મગફળી તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, અળસી વગેરે તેલેબિયા ગણાય છે બરાબર. જેમાંથી ટૂંકમાં કહું તો તેલેબિયા કેવને કહેવાય કે જેમાંથી આપણે તેલ મળે એ બધાને શું કહેવાય, તેલેબિયા પાકો બરાબર ને. તો અળસી તેલેબિયા ગણાય છે. ભારતીય ભોજનમાં તેલનું ખૂબ જ મહત્વનું સ્થાન છે બરાબર ને. તેલ વગર તો ચાલે નહીં બરાબર ને. રસોઈ બનાવી હોય તો તેલ વગર શક્ય છે નહીં. એટલે ભારતીયમાં તો તેલનું ઘણું વપરાશ છે એમ. તેલેબિયામાંથી ખાદ્ય તેલ ઉપરાંત દાણામાંથી તેલ કાઢી લીધા પછી વધતો ખોળ પશુઓના ખોરાક અને સેન્દ્રીય ખાતર તરીકે વપરાય છે. તમને ખબર છે ને, મગફળી છે એને મિલમાં લઈ જાય અને પાછળથી જે નીકળે બરાબર એનો પશુઓના ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે. અને ખાતર તરીકે ઘણા તેલેબિયા એવા છે, ખોળ કહી છે બરાબર ને, એના બનાવટમાં પણ વપરાય છે. મગફળી એ તેલેબિયા પાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે બરાબર. તમને કદાચ ટૂંકમાં કહીએ કે ભાઈ વિવિધ તેલેબિયા પાકો વિશે નોંધ કરો તો હું આજે બોલું છું, બધું તમારે લખવાનું છે બરાબર. ધાન્ય પાકો વિશે ટૂંકમાં લખો તો આ બધા પાકો અને એનો ઉલ્લેખ કરતું રહેવાનું. કારણ કે બોર્ડના વિદ્યાર્થીઓ છો, બે માર્કમાં પૂછાય તો તમને લખતા આવડવું જોઈએ અને ત્રણ ચાર ગુણમાં હોય તો થોડુંક વિસ્તારથી લખવાનું હોય, હવે એટલી સમજ કેળવી લેવાની બરાબર. મગફળી એ તેલેબિયા પાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે. મગફળીના પાકને કાળી, કેસવાળી, ગોરાળુ અને લાવાની રેતી મિશ્રિત પાણી ન ભરાઈ રહે તેવી જમીન, 20-25 તાપમાન અને 50-70 સેમી વરસાદ અનુકૂળ આવે છે. મગફળી ખરીફ અને સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ વવાય છે. ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. મગફળી ઉત્પાદનમાં વિશ્વ ભારતનો ચીન પછી બીજો ક્રમ છે બરાબર ને. પેલો ક્રમ ચીનનો આવે છે મગફળીના ઉત્પાદનમાં અને ભારત બીજો ક્રમ છે. એ છે, ચાલો પેન્સિલથી અન્ડરલાઈન કરી નાખો અને તમને યાદ રહી જાય, બીજો ક્રમ છે. દેશમાં કુલ મગફળી ઉત્પાદનમાં વિશ્વ ભારતનો ચીન પછી બીજો ક્રમ છે અને દેશમાં કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે બરાબર ને. ગુજરાતનો પહેલો નંબર આવે છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લાઓમાં મગફળી વવાય છે. ગુજરાતમાં ખાદ્ય તેલ તરીકે સિંગી તેલ વિશેષ વપરાય છે બરાબર ને. તો વિશ્વમાં ભારત મગફળીના ઉત્પાદનમાં બીજા ક્રમે છે અને ભારતમાં મગફળીના ઉત્પાદનમાં આપણું ગુજરાત છે એ પ્રથમ ક્રમે છે અને સૌથી વધુ ગુજરાતીઓ છે એ સિંગ તેલનો વપરાશ પણ કરે છે. તલ, સદીઓથી ભારતમાં તલના તેલનો વપરાશ થાય છે. ઉત્તર ભારતમાં તે વરસાદ પર આધારિત ખરીફ પાક છે, દક્ષિણ ભારતમાં રવિ પાક તરીકે અને ક્યારેક જાયદ પાક તરીકે પણ વવાય છે. લગભગ બધા જ રાજ્યોમાં તેનું વાવેતર થાય છે. બધા તેલેબિયામાં તલ સૌથી વધુ તેલનું પ્રમાણ ધરાવે છે બરાબર ને. તલની અંદર તેલનું પ્રમાણ પુષ્કળ છે. દુનિયાના લગભગ
दरेक भाग में खाद्यतेल तरीके वपराय छे। गुजरात, तमिलनाडु, पश्चिम बंगाल, कर्नाटक और मध्य प्रदेश मुख्य उत्पादक राज्यों छे। गुजरात समग्र देश में तलना उत्पादन अने वावेतर विस्तार में प्रथम क्रमे छे। गुजरात में सौथी वधु वावेतर बनासकांठा जिला में थाय छे। भारत विश्व में तल ने सौथी वधु निकास करतो देश छे, बराबर। तो तल पण एटलुं ज महत्वनुं, बराबर, तेलेबिया पाक छे। हवे आवे छे सरसव। सरसव ए रवि पाक छे। उत्तर भारतनो महत्वनो तेलेबिया पाक छे। सरसवना बीज अने तेना तेलनो औषधीय तेमज खाद्यतेल तरीके उपयोगमां लेवामां आवे छे। राजस्थान, उत्तर प्रदेश, हरियाणा, पश्चिम बंगाल, गुजरात अने मध्य प्रदेश तेना मुख्य उत्पादक राज्यो छे। नारियेर, बराबर ने, एमांथी पण तेल तो मळे छे। नारियेर तो पीवू पण बहु गमे, ओए मने तो गमे, तमे गमने के नहीं, बराबर। नारियेर ए दरिया किनाराની ગરમ અને ભેજવાળી આબોહવા તથા છારવાળી જમીનમાં થતો બાગાયતી પાક છે, બરાબર। મોટે ભાગે દરિયા કાંઠે નારિયેરીના વૃક્ષો વધારે હોય છે। ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ, જો દરિયા કાંઠો છે ને આ બધા રાજ્યોને, બરાબર, આપણે ગુજરાતમાં પણ આવી જાય। ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ, અંદમાન, નિકોબાર નારિયેરના બગીચા આવેલા છે। ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારોમાં પણ નારિયેરનું વાવેતર કરવામાં આવે છે। ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નારિયેરીની જાતો વિકસાવવામાં આવી છે। દક્ષિણ ભારતમાં નારિયેરીના કોપરાના તેલ, કોપરેલનો ખાદ્યતેલ તરીકે ઉપયોગ થાય છે, તેમજ નારિયેરનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે ઉપયોગી છે। ખાસ કરીને દક્ષિણ ભારતના લોકો, બરાબર ને, નારિયેરનો પોતાના આહારમાં ખૂબ ઉપયોગ કરે છે। તેલ તો વાપરે છે, પણ એના કોપરાની ચટણી અને બનાવટ પણ ખૂબ એના આહારમાં હોય છે એમ। અને નારિયેરનું પાણી પણ આરોગ્યવર્ધક છે, બરાબર ને। બીમાર માણસ હોય, નારિયેર પીવે તો સરસ મજાના સાજા મજા થઈ જાય એમ। હવે આવે છે એરંડા, બરાબર। એરંડા એટલે કે દિવેલા, બરાબર ને। એરંડાને બીજું શું કહેવાય? દિવલા, ખાસ યાદ રાખજો, બરાબર। દિવેલા તે ખરીફ અને રવિ પાક છે। એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત 64% હિસ્સા સાથે મોટો ઉત્પાદક દેશ છે, બરાબર ને। ત્યારબાદ અનુક્રમે ચીન અને બ્રાઝિલનો ક્રમ આવે છે। ભારતના કુલ ઉત્પાદનના લગભગ 80% ઉત્પાદન ગુજરાતમાં થાય છે, બરાબર ને। જો કેટલા ટકા? 80%, ઘણું મોટું ઉત્પાદન છે એમ। ઉત્પાદન ગુજરાતમાં થાય છે, આ ઉપરાંત આંધ્રપ્રદેશ અને રાજસ્થાન વગેરે તેના ઉત્પાદક રાજ્યો છે। ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી વગેરે જિલ્લાઓમાં તેના પાકો વધતે ઓછે અંશે લેવામાં આવે છે। આ ઉપરાંત વર્તમાન સમયમાં કપાસિયા, સૂર્યમુખી, ડાંગર અને મકાઈના તેલનો ખાદ્યતેલ તરીકે વપરાશ વધી રહ્યો છે, બરાબર ને। તો આ છે આપણા વિવિધ તેલેબિયા પાકો। તો આજે આપણે, બરાબર ને, ભાઈ વિવિધ ધાન્ય પાકો જોયા, કઠોળો એના વિશે સમજૂતી લીધી, બરાબર। હવે પછીના પીરિયડમાં આપણે પીણા વિશે ભણીશું, પણ હા, ત્યાં સુધીમાં તમારે વાંચતું તો રહેવું જ પડશે હો ભાઈ। તો થોડુંક લખશો, થોડાક આપી દો, બરાબર ને, પ્રશ્ન જવાબ હવે લખવા માટે, એટલે પછી તમારે એક સાથે બધું ભેગું થાય નહીં। જો એમાં શું છે કે ભાઈ કૃષિના પ્રકારો વિશે નોંધ લખો, જે મેં તમને પહેલા પીરિયડમાં સમજાવ્યું હતું, બરાબર ને, કૃષિના પ્રકારો, પછી ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા જણાવો, બરાબર। ચાલો, અને ચોથો પ્રશ્ન, ભારતનો ઘઉં પાક સવિસ્તાર વર્ણવો, બરાબર। એટલા લખો, બાકીના પ્રશ્નો પછીના પીરિયડમાં હું આપીશ। ત્યાં સુધીમાં એટલા વાંચજો પણ ખરાવો, જેટલું હાયલું છે એટલું એક વખત પુનરાવર્તન કરી નાખો, પાઠ સાવ સહેલો છે। પુનરાવર્તન કરવાનું એટલા માટે કહું છું કે એક વાક્યના છે, બે વાક્યના છે, ખરા ખોટા તો આપમેળે નીકળી જાય, અને જે આપણે કૃષિના પ્રકારો છે એક વખત વાંચો એટલે સાવ સહેલું છે, બરાબર। મોટા પ્રશ્નો પણ તમારો એકદમ કમ્પ્લીટ થઈ જાય, તો મહેનત કરજો, અને હા, પાછા પ્રશ્નની તૈયારી માટે પણ રહેજો, પછીના પીરિયડમાં મળતું અસ્તું।